हाय फ्रेंड्स, गुड मॉर्निंग। केम छो? मजा में ने? हे, होमवर्क करेली तो बताए? ओके, चालो। होमवर्क शू आप्यु तो? कोण बोलसे? हाँ, स्पेलिंग आप्या था ने? स्पेलिंग करवा आप्या था तैयार? तो कर लीधा बताए स्पेलिंग? एक स्पेलिंग त्रण वार लखवा आप्या था ने? हे, तो चालो लखी लीधा ने बताए? तैयार पण करी लेवाना छे। ओके, चालो। तो हवे आपणे आगळ જોઈએ આગળના લેક્ચરમાં। તો આપણે શું શીખીએ છીએ અત્યારે? તો આપણે યુનિટ 3 માય ફેમિલી એની અંદર આપણે કેટલું કેટલું શીખ્યા, તો કેટલી ફિંગર્સ બરાબર, તેમાં જોઈએ આપણે ફિંગર ફેમિલી બરાબર। નામ છે ફિંગર ફેમિલી। તો હવે યાદ રહી ગયું હશે ને બધાને? હે, ફિંગર ફેમિલી। તો ફિંગર ફેમિલીની અંદર આપણે શું શું શીખ્યા, કઈ કઈ ફિંગર શીખ્યા? ફાધર, મધર, બ્રધર એન્ડ સિસ્ટર, ત્યાં સુધી આપણે શીખ્યા ને? હે, આવડી ગયું બધાને? તો ચાલો બોલો એકવાર બધાએ સિસ્ટર સુધી। પોયમ બોલો, ચાલો પોયમ જ છે એક પ્રકારની। ઓકે, તો ચાલો કોણ બોલશે? હા, બોલો બોલો, હા બોલો। તો કે ફાધર ફિંગર, ફાધર ફિંગર, વેર આર યુ? હિયર આઈ એમ, હિયર આઈ એમ, જસ્ટ બિહાઇન્ડ યુ। એના પછી કોણ આવે છે? મધર ફિંગર। તો મધર ફિંગર પણ એમ કહેવાય છે કે મધર ફિંગર, મધર ફિંગર, વેર આર યુ? હિયર આઈ એમ, હિયર આઈ એમ, જસ્ટ બિહાઇન્ડ યુ। એના પછી કઈ ફિંગર આવે? બ્રધર, બ્રધર ફિંગર, બ્રધર ફિંગર, વેર આર યુ? તમે ક્યાં છો? એટલે જવાબ આપે હિયર આઈ એમ, હિયર આઈ એમ, જસ્ટ બિહાઇન્ડ યુ। ઓકે, એના પછી કોણ આવે છે? સિસ્ટર ફિંગર। તો સિસ્ટર ફિંગરને પણ એવી જ રીતના કે સિસ્ટર ફિંગર, સિસ્ટર ફિંગર, વેર આર યુ? હિયર આઈ એમ, હિયર આઈ એમ, જસ્ટ બિહાઇન્ડ યુ બરાબર। આ બધી આંગળીઓમાં વારાફરતી ફાધર, મધર, બ્રધર અને સિસ્ટર બધા વારાફરતી આવે છે અને એમ કહે છે કે ભાઈની આંગળી, બહેનની આંગળી, મમ્મીની આંગળી ને પપ્પાની આંગળી, એમ બોલે છે વારાફરતી અને પૂછે છે કે વેર આર યુ, તમે ક્યાં છો? એટલે જે આંગળી હોય એ બધી જવાબ આપે કે હિયર આઈ એમ, હિયર આઈ એમ, હું અહીંયા છું, હું અહીંયા છું, જસ્ટ બિહાઇન્ડ યુ, ફક્ત તારી પાછળ બરાબર। તો આ રીતના આપણે ચાર ફિંગર શીખ્યા, એના પછી શું છે? તો ચાલો જોઈએ આપણે, એના પછી છે બેબી ફિંગર। બેબી ફિંગર, બેબી ફિંગર, વેર આર યુ? હિયર આઈ એમ, હિયર આઈ એમ, જસ્ટ બિહાઇન્ડ યુ। ઓકે, તો જુઓ તમારી વર્કબુકની, અરે સોરી તમારી ટેક્સ્ટબુકમાં શું છે, જે છેલ્લો પેરેગ્રાફ છે બેબી ફિંગર, પહેલાં અહીંયા જુઓ પપ્પા, મમ્મી, પછી ભાઈ, બહેન અને હવે બેબી ફિંગરનો વારો છે। ઓકે, તો અહીંયા શું કહે છે કે બેબી ફિંગર, બેબી ફિંગર, વેર આર યુ? હિયર આઈ એમ, હિયર આઈ એમ, જસ્ટ બિહાઇન્ડ યુ। તો અહીંયા કહે છે કે બેબી ફિંગર, બેબી ફિંગર એટલે બેબી એટલે નાનું બાળક,
બરાબર, બેબી એટલે છોકરી નહીં પણ બેબી એટલે બાળક. આપણે આપણે ઘણા એમ કહે છે ને કે બાબો અને બેબી, પણ બેબી એટલે નાનું બાળક, બેબી ગર્લ અને બેબી બોય એ રીતના આપણે કહી શકીએ. બરાબર, જેમ આપણે ચાઇલ્ડ કહીએ ને ચાઇલ્ડ એટલે બાળક, એવી રીતના બેબી એટલે પણ બાળક. તો અહીંયા શું કહે છે કે બેબી ફિંગર, બેબી ફિંગર. વેર આર યુ, તમે ક્યાં છો? હિયર આઈ એમ, હિયર આઈ એમ. જસ્ટ બિહાઇન્ડ યુ, ફક્ત તારી પાછળ. બેબી ફિંગર, બેબી ફિંગર, ફિંગર એટલે આંગળી. આગળ આપણે સ્પેલિંગ લખી લીધા છે એટલે લખતા નથી, ઓકે. અને બેબી એટલે બાળક, બધાને ખબર હોય તો એ પણ આપણે લખતા નથી. બેબી ફિંગર, બેબી ફિંગર, બેબીવાળી આંગળી, બેબીવાળી આંગળી. વેર આર યુ, યુ એટલે તમે, આર એટલે છે અને વેર એટલે ક્યાં, એના સ્પેલિંગ પણ આપણે લખી લીધા આગળ. વેર આર યુ, તમે ક્યાં છો? હિયર આઈ એમ, હિયર એટલે અહીંયા, આઈ એટલે હું, એમ એટલે છું, હું અહીંયા છું, હું અહીંયા છું. હિયર આઈ એમ, હિયર આઈ એમ, હું અહીં છું, હું અહીં છું. જસ્ટ બિહાઇન્ડ યુ, બિહાઇન્ડ એટલે પાછળ, યુ એટલે તમે, ફક્ત તારી પાછળ એટલે કે હું તારી પાછળ જ છું, એમ કોણ જવાબ આપે છે? બેબી ફિંગર, ઓકે. તો અહીંયા આગળ ફિંગર ફેમિલીમાં કોણ કોણ આવ્યું? ફાધર, મધર, બ્રધર, સિસ્ટર અને બેબી, ઓકે. સમજાઈ ગયું બધાને? તો જુઓ અહીંયા જે આપણી તમારી ટેક્સ્ટ બુકની અંદર જે પોયમ છે એ અહીંયા આગળ આપણે પૂરી કરીએ છીએ, ઓકે. તો સમજાઈ ગયું બધાને? પોયમમાં ખ્યાલ આવી ગયો, ઓકે. તો હવે એના પછી શું છે? તો જુઓ, નીચેના શબ્દો મોટોથી બોલો, તે દરેક શબ્દ ફરતે જોડકણામાં રાઉન્ડ કરો. એટલે જુઓ, હવે આપણે અહીંયા પહેલાં પોયમ લખી દઈએ. ચાલો પહેલા પોયમ લખી દઈએ આપણે. ફાધર ફિંગર, ફાધર ફિંગર, વેર આર યુ. અહીંયા જવાબ આપે, હિયર આઈ એમ, હિયર આઈ એમ. પછી શું કહે છે? જસ્ટ બિહાઇન્ડ યુ. એના પછી જે બીજો પેરેગ્રાફ છે, મધર ફિંગર, ઓકે. આ પહેલો પેરેગ્રાફ, આ બીજો, મધર ફિંગર, મધર ફિંગર. વેર આર યુ, હિયર આઈ એમ, હિયર આઈ એમ. જસ્ટ બિહાઇન્ડ યુ. એના પછી ચાલો પહેલા અહીંયા શું કીધું છે આપણને? તો જુઓ શું કહે છે કે નીચેના શબ્દો મોટોથી બોલો, તે દરેક શબ્દ ફરતે જોડકણામાં રાઉન્ડ કરો. એટલે કયા કયા શબ્દ આપ્યા છે અહીંયા જોઈએ આપણે. તો પહેલા છે ફાધર, પછી છે મધર, એના પછી બ્રધર, સિસ્ટર અને યુ. આટલા શબ્દ આપણને આપ્યા છે, બરાબર. હવે શું કીધું છે તમને? કે જે આ ઉપરની કવિતા છે ને, જે પોયમ ફિંગર ફેમિલી આ રીતની, બરાબર, એમાં કીધું છે કે જ્યાં આ શબ્દ આવતા હોય ત્યાં આપણે શું કરવાનું છે? રાઉન્ડ કરવાનું છે, બરાબર. તો કયા કયા છે? ફાધર, મધર, બ્રધર, સિસ્ટર અને યુ. તો જ્યાં ફાધર આવતું હોય ત્યાં રાઉન્ડ કરવાનું, મધર આવતું હોય ત્યાં રાઉન્ડ કરવાનું, બ્રધર આવતું હોય ત્યાં રાઉન્ડ કરવાનું, અને સિસ્ટર આવતું હોય ત્યાં પણ રાઉન્ડ કરવાનું, અને યુમાં પણ રાઉન્ડ કરવાનું છે. તો અહીંયા જુઓ, ફાધર,
बराबर, तो अँ राउंड कर दियो कारण के फाधर बर्थडे करवानू छे। पछी मधर अँ पर फाधर छे, थई गयो। पछी यू फरते पण करवानू छे, ज्यां पण आ शब्द आवता होय त्यां राउंड करी देवानू। अँ नथी पछी अँ छे, तो आ रीतनू राउंड करी देवानू। ओके चालो, एना पछी अँ मधरमां पण कीधुं छे तो मधरमां राउंड कर दियो, अँ पण करवू पड़शे बराबर। पछी अँ यू फरते, पछी अँ पण यू छे, आ रीतनू आपणे करवानू छे। समझाई गयुं बधाने? ओके डन। चालो एना पछीनो पेरेग्राफ, હવે જો આપણે પેરેગ્રાફ લખતા નથી, અહીંયા ખાલી જે નામ છે એ જ આપણે ચેન્જ કરી દઈએ એટલે આપણે આખું લખવું ન પડે। બરાબર, તો અહીંયા જુઓ ફાધર મધર પછી બ્રધર ફિંગર છે ને, તો અહીંયા બ્રધર લખી દઈએ બી આર ઓ ટી એચ ઈ આર, બ્રધર ફિંગર, બ્રધર ફિંગર બરાબર। વેર આર યુ, વેર આર યુ, હિયર આઈ એમ, હિયર આઈ એમ, જસ્ટ બિહાઇન્ડ યુ। ઓકે, તો અહીંયા આપણે બ્રધરનું લખ્યું। હવે ચાલો હવે આની અંદર શું કરવાનું છે, તો આમાં પણ એ જ કરવાનું છે કે આ રીતનો પેરેગ્રાફ છે એની અંદર તમારે, એટલે કે ત્રીજો પેરેગ્રાફ, એમાં તમારે જે અહીંયા શબ્દ આવતા હોય બરાબર, જે કીધા હોય એ શબ્દ ગોતીને એની ફરતે રાઉન્ડ કરવાનું। તો અહીંયા ફાધર મધર અને બ્રધર ક્યાં ક્યાં આવે છે, સિસ્ટરને બધું જોવાનું, તો કે બ્રધર ફરતે કીધું છે તો રાઉન્ડ કરી દો। પછી અહીંયા પણ બ્રધર છે, રાઉન્ડ કરી દો। પછી યુ ફરતે છે, અહીંયા પણ યુ ફરતે છે। ઓકે, તો આ રીતનું અહીંયા કરવાનું છે। એના પછી કઈ ફિંગર આવે છે, તો કે સિસ્ટર ફિંગર, તો અહીંયા આપણે સિસ્ટર લખી દઈએ। એસ આઈ એસ ટી ઈ આર, અને અહીંયા પણ સિસ્ટર લખી દઈએ એસ આઈ એસ ટી ઈ આર બરાબર। આ જ પેરેગ્રાફ છે, ખાલી નામ જ ચેન્જ કરવાના છે। ઓકે, એટલે મારે લખવું ન પડે એટલા માટે હું ખાલી નામ ચેન્જ કરું છું। તો હવે અહીંયા શું છે, સિસ્ટર ફિંગર, સિસ્ટર ફિંગર, વેર આર યુ, હિયર આઈ એમ, હિયર આઈ એમ, જસ્ટ બિહાઇન્ડ યુ। તો અહીંયા જુઓ સિસ્ટર ફરતે કરવાનું છે, ફાધર મધર બ્રધર અને સિસ્ટર અને યુ, આ પાંચમાંથી જે પણ આવતું હોય ત્યાં રાઉન્ડ કરવાનું, તો કે સિસ્ટર ફરતે કીધું છે તો રાઉન્ડ કરી દો। અહીંયા સિસ્ટર, પછી અહીંયા સિસ્ટર અને યુ નીચે પણ કરી દેવાનું। ઓકે, સમજાઈ ગયું? ચાલો એના પછી છેલ્લો પેરેગ્રાફ ચાલો લખી લઈએ। ઓકે, એના પછી છે બેબી ફિંગર, બેબી ફિંગર વેર આર યુ, અહીંયા જવાબ આપે હિયર આઈ એમ, હિયર આઈ એમ, જસ્ટ બિહાઇન્ડ યુ। તો અહીંયા જ્યાં જ્યાં સિસ્ટર હોય, યુ હોય, ફાધર મધર બ્રધર એની ઉપર રાઉન્ડ કરી દેવાનું, તો બેબી ફરતે નથી કરવાનું, અહીંયા પણ નથી કરવાનું, અહીંયા યુ છે તો એના ફરતે કરવાનું છે, પછી અહીંયા પણ યુ છે તો એના ફરતે કરવાનું। તો એક્ટિવિટી અનની અંદર બરાબર આપણે જે કીધું હતું આપણને કે નીચેના શબ્દો મોટેથી બોલો અને એ શબ્દ જ્યાં હોય ત્યાં રાઉન્ડ કરો, તો આપણી જે એક્ટિવિટી વનની અંદર આ પૂરું થાય છે, એટલે કે આપણી એક્ટિવિટી વન છે એ અહીંયા પૂરી થાય છે। હવે હોમવર્કમાં તમારે શું કરવાનું છે, તો હોમવર્કની અંદર તમારે આ પોયમ ફાધર ફિંગરથી માંડીને બેબી ફિંગર સુધી લખવાની છે। ઓકે, એકવાર લખવાની પોયમ લખવી, સમજાઈ ગયું? ઓકે, હોમવર્કની અંદર તમારે જે આ ફિંગર ફેમિલીવાળી પોયમ છે એ આખી પોયમ એકવાર લખવાની છે।
बराबर। फादर फिंगर थी मांडी क्या सुधी, बेबी फिंगर सुधी। समझाई गयू आखी पोयम। केटली वार लखवानी छे? एक वार। ओके, केटली वार लखवानी? एक वार। ओके, तो अहीं आगळ आपणी एक्टिविटी वन आपणे पूरी करीए छीए। बीजू आगळना लेक्चरमां जोईशुं। त्यां सुधी बाय।